સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને અને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધોરણ 11 થી કોલેજ સુધીના તમામ જાતિના વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ મેળવવા માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. વર્ષ 2018-19 માટે વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તે અંગેના પરિપત્ર ઓપન કરવાની પ્રોસેસ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પરિપત્રમાં જણાવ્યા મુજબ ફ્રેશ ફોર્મ એટલે કે જે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી ડિજિટલ સ્કોલરશિપ પોર્ટલ પર સ્કોલરશિપનો લાભ મેળવ્યો નથી, જે વિદ્યાર્થીઓ પ્રથમવાર એપ્લિકેશન ફોર્મ ભરવાના છે તે વિદ્યાર્થીઓએ તારીખ 24/9/2018 થી 15/11/2018 સુધી ઓનલાઈન સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે રિન્યુઅલ ફોર્મ એટલે કે જે વિદ્યાર્થીઓએ ગયા વર્ષે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર ફોર્મ ભરેલું હતું અને જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મંજૂર કરવામાં આવી હતી તે વિદ્યાર્થીઓએ તારીખ 24/9/2018 થી તારીખ 30/10/2018 સુધી કામગીરી પૂર્ણ કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ ફ્રેશ એપ્લિકેશન સ્કોલરશિપ ફોર્મ ભરવાના છે તે વિદ્યાર્થીઓએ ઓનલાઈન એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈને તેની યોજનાની અનુરૂપ ચોક્કસ ડોક્યુમેન્ટની સાથે વિદ્યાર્થીઓ દ્વારા તેઓની સંબંધિત સંસ્થામાં જમા કરવાની છેલ્લી તારીખ 20/11/2018 રાખવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થીઓએ ઓનલાઈન સ્કોલરશિપનું ફોર્મ ભર્યા પછી સ્કોલરશિપ ફોર્મને ફાઇનલ સબમિટ કર્યા પછી ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મની ફાઇનલ પ્રિન્ટ તેમજ તેની સાથે જોડવાના ડોક્યુમેન્ટ એટેચ કરી તારીખ 20/11/2018 સુધી સંસ્થામાં જમા કરાવવાના રહેશે. જ્યારે રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પોતાની શાળામાં તારીખ 5/11/2018 સુધી ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મની ફાઇનલ પ્રિન્ટ આઉટ તેમજ તેની સાથેના ડોક્યુમેન્ટ એટેચ કરીને જમા કરાવવાના રહેશે. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગેની ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને અમારા લેટેસ્ટ વિડીયોના અપડેટ મેળવવા માટે બાજુમાં આપેલ ઘંટી બટનને પણ જરૂરથી પ્રેસ કરજો. આપને જો વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો.